વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌપ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે સાથે જ અહીં દર્શાવેલ બે લાયકન પ્રેસ કરવાથી આપણી આ ચેનલના નોટિફિકેશન તમને સરળતાથી મળી શકશે મિત્રો આજે આપણે ખેડૂતો અને જમીન સાથે સંકળાયેલા લોકોને ઉપયોગી એવો એક મહત્ત્વનો ટોપિક લઈને આવ્યા છે અને એ ટોપિક છે ગૂગલ મેપની મદદથી કોઈ પણ જગ્યાનો રેવન્યુ સર્વે નંબર તમે કઈ રીતે જાણી શકો હવે આ જે બાબત છે ઘણાને મદદરૂપ થઈ શકે એમ છે કારણ કે ઘણા લોકોને છે પોતાનો સર્વે નંબર ખબર નથી હોતી કે આપણો સર્વે નંબર કયો છે અથવા તો ઘણાને એ જૂની જમીન છે જે તે જગ્યા આવેલી હોય છતાં પણ એને સર્વે નંબર એને ન ખબર હોય આપણે કે જૂની જમીન છે એ જગ્યા આવેલી છે અને મૂળ ખાતેદાર ક્યાંના છે ક્યાંના છે એ જાણવું હોય કારણ કે ખાતેદાર જે ખેડૂત છે એ બનવા માટે છે મૂળ ખાતેદાર ક્યાંના હોવા જરૂરી છે એટલે એ ઘણી વખત એના માટે પણ આ વિડીયો છે ખૂબ જ ઉપયોગી રહેશે અને કોઈ વ્યક્તિએ દબાણ કરેલું છે કે કેમ સરકારી જમીન કે ગૌચરની જમીનમાં તો એ પણ ખબર પડી શકશે આના દ્વારા ગૂગલ મેપ દ્વારા કે કોઈ વ્યક્તિએ છે સરકારી ખરાબાની જમીનમાં છે અંદાજે આટલું દબાણ છે એ કરેલ છે સીધે સીધી તમને તમે મેપ જોશો એટલે તમને ખબર પડી જશે કે આ આ વ્યક્તિએ છે આ જગ્યાએ દબાણ કરેલું છે તો આપણે એની આખી પ્રોસેસ જોઈએ કઈ રીતે એ તમે સર્વે નંબર મેળવી શકશો કોઈ પણ જગ્યાનો સર્વે નંબર તમે જાણી શકશો ગૂગલ મેપની મદદથી અને આખી સમજણ છે આપણે ગૂગલ મેપમાં જ આપેલી છે આગળ તો આપણે જોઈએ આ બધી બાબત આપણે મોબાઈલમાં જ સમજી લઈએ કારણ કે આપણા જે વ્યુઅર્સ છે દર્શકો છે એ લોકો મોબાઈલનો જ વધારે પડતો ઉપયોગ કરે છે લેપટોપ કે કોમ્પ્યુટર કરતાં એટલે આપણે મોબાઈલમાં જ આખો ડેમો આપણે જોઈ લઈએ કઈ રીતે જવાનું છે તો સૌ પ્રથમ તો તમારે ગૂગલ મેપ ખોલવાનો છે ગૂગલ મેપ છે એ ઓલરેડી ઇનબિલ્ટ જ આવે છે એન્ડ્રોઈડ ફોનમાં ભાગના છે એન્ડ્રોઈડ ફોન જ વાપરે છે બીજો કોઈ ફોન વાપરતા હોય તો પણ એમાં ગૂગલ મેપ્સ તો ઉપલબ્ધ હોય જ છે તો ગૂગલ મેપ્સ ઓપન કરવાનું છે તમારે આ રીતે ઉપર એપ્લિકેશન આવતી હોય તો એપ્લિકેશન ઓપન કરવાની સીધી અથવા તમે ગૂગલમાં લખશો જી મેપ્સ કે ગૂગલ મેપ્સ કે તો તમને તમને એ પણ સીધી ગૂગલ મેપમાં લઈ જશે તો ગૂગલ મેપને ઓપન કરવાનો છે આ રીતે હવે આ રીતે આખું ખુલશે આર હિયર એવું લખેલ આવશે અને એક સિમ્બોલ વર્તુળ આવશે એ વર્તુળ છે બ્લુ કલરનું વર્તુળ આવશે ત્યાં તમે અત્યારે અહીંયા તમે ઉભેલા છુઓ આ રીતે હવે તમારે સેટેલાઇટ વ્યૂ રાખવાનો છે અલગ અલગ પ્રકારના વ્યૂ આવે છે સ્ટ્રીટ વ્યૂ છે ટ્રાફિક વ્યૂ છે તો તમારે છે સેટેલાઇટ વ્યૂ સિલેક્ટ કરવાનો છે એ સેટેલાઇટ વ્યૂ કઈ રીતે ક્યાંથી સિલેક્ટ કરવાનો છે એ તમને પહેલા બતાવી દઉં તો આ પ્રકારની એક સિમ્બોલ છે આ રાઉન્ડ કરેલું છે મેં પિંક કલરથી ત્યાં તમારે છે ક્લિક કરવાનું છે એટલે ત્યાં ક્લિક કરવાથી છે એ આ રીતે અલગ અલગ વ્યૂ બતાવશે ડિફોલ્ટ વ્યૂ સેટેલાઇટ વ્યૂ ટ્રેન વ્યૂ છે અને ટ્રાન્સસિસ્ટ વ્યૂ ટ્રાફિક વ્યૂ ને અલગ અલગ પ્રકારના વ્યૂ છે તેમાં તમારે સેટેલાઇટ વ્યૂ પર ક્લિક કરવાની છે અને પછી છે બીજી જગ્યાએ ક્લિક કરશો એટલે ત્યાંથી તમે બેક નીકળી જશો એટલે આ રીતે છે તમે ગૂગલ મેપને સેટેલાઇટ વ્યૂમાં ઓપન કરેલો છે હવે તમારે જે અત્યારે તમે ઊભા છો યુ આર હિયર લખેલું આવેલું છે આજે વર્તુળ બતાવે છે ત્યાંનો તમારે સર્વે નંબર જોવો હોય તો પણ ત્યાંનો પણ તમે જોઈ શકશો અને અત્યારે આ રેસિડેન્ટ એરિયા છે તમારે બાજુમાં કોઈ ખેતીની જમીન આવેલી છે અહીં થોડે દૂર તેનો સર્વે નંબર જોવો છે તમે છે તેનો સર્વે નંબર પણ જાણી શકશો હવે માની લો કે તમારે આ ખેતરનો સર્વે નંબર જુઓ છે હવે હું તમને બતાવી દઉં ખેતરનો સર્વે નંબર છે તો આ જે ખેતર છે આ ખેતરનો તમારે સર્વે નંબર જાણવો છે તો એનો આકાર તમે જોઈ લો હવે સાઈડમાં છે તમારે એક ગામનો તમારો નકશો પણ રાખવાનો છે એ નકશો પણ કઈ રીતે તમે મેળવી શકશો ઓનલાઈન એનો પણ મેં એક વિડીયો બનાવેલ છે એનું તમને આ લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી દઈશ એટલે તમે ત્યાંથી એ નકશો પણ ડાઉનલોડ કરી લેજો હવે હું તમને છે નકશો અને મેપ એ બંને એક સાથે હું છે તમને કોમ્પ્યુટર પર બતાવું છું એટલે તમને વધારે સમજ પડી શકશે હવે તમે ગૂગલ મેપ તો તમે ખોલેલો છે સાથે સાથે તમારે ગામનો નકશો ઓપન કરવાનો છે તમારા ગામનો નકશો તમારા ખેતરનો નકશો જોવા માટે મેં એક વિડીયો મૂકેલો છે એ વિડીયોની લિંક છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું તમે ત્યાંથી એ ડાઉનલોડ કરી લેજો કે તમારો નકશો તમારા ગામનો નકશો કેવો છે તો આપણે ગામનો નકશો સાથે રાખશું અને ગૂગલ મેપ હવે ગૂગલ મેપમાં મેં તમને કહ્યું હતું હતું એમ કે આ જગ્યાએ હું ઊભો છું આ માઉસનું કરસર છે ત્યાં હવે તમારા ગામનો નકશો લેવાનો છે અહીંયા આ છે નદી જાય છે નદીનો આ રીતે વળાંક આ માઉસનું જે ક્લિક બતાવે છે એ મુજબ વળાંક છે હવે આ તમારા ગામનો નકશો છે તેમાં અહીંયા તમે જોઈ શકશો કે આ જ પ્રમાણે વળાંક બતાવેલો છે વળાંક એટલે જે આ ભાગ છે આ માઉસની ક્લિક છે એ ભાગ અને આ આકાર આ જે નકશામાં બતાવે છે એ બંને છે સરખો છે એટલે આ છે આ ખેતર છે એનો સર્વે નંબર છે એ ચારસો છત્રી પૈકીનું છે આ ચારસો છત્રી પૈકીના જે ખેતર છે આ બધા અહીં આ ગામમાં છે એ રિસર્વે થયેલ નથી એટલે રીસર્વે થયેલ નથી એટલે એ ચારસો છત્રી પૈકી એક પૈકી એવા નંબર છે આપેલા હશે રીસર્વે થઈ ગયું હોય જે ગામમાં એમાં તો એ આખો વિભાગ જ પડી ગયો હોય ચારસો છત્રીસ ચારસો સાડત્રી ચારસો આડત્રી એવા આખા નંબર જ પડેલા હોય જે ગામમાં રિસર્વે થઈ ગયું હોય એટલે રિસર્વે આમાં થયેલ નથી છતાં પણ તમને ખબર પડી જશે કે આ છે ચારસો છત્રી પૈકીનો જ છે ચારસો છત્રી આખો સર્વે નંબર છે એમાં એ પૈકીનું આ ખેતર છે હવે એક બીજી રીતે પણ તમે આમ જોઈએ કન્ફર્મ કરવા માટે કે આની ઉપર છે સાત નંબરનો સર્વે નંબર છે તમે સાત નંબરનો આકાર જુઓ અહીંથી આમ ઉપર અને પછી અહીં નીચે પાછો આ રીતે આ સાત નંબર તમે ગૂગલ મેપમાં જુઓ અહીંથી શરૂ કરી આ આમ આમ નીચે આ રીતે ને આ રીતે અને અહીંથી આમ એટલે આ જે આખો સર્વે નંબર છે સાત સર્વે નંબર છે આકાર મળી જશે તમે નકશામાં જોશો તો તમે નકશામાં જુઓ હવે ડાબી બાજુના નકશામાં તમને સાત નંબરનો આકાર ને આ આકાર તમને સરખા દેખાશે હવે આઠ નંબરનો સર્વે નંબર તમે નકશામાં જુઓ આઠ નંબરનો સર્વે નંબર છે આઠ નંબરનો આકાર તમે જુઓ આ રીતે આમ છે આમ આમ હવે તમે ગૂગલ મેપમાં જુઓ અહીંથી શરૂ કરો તો આ રીતે આમ આમ આ રીતે આઠ નંબર તો આ જે સર્વે નંબર છે એ આઠ પૈકીના હિસ્સા છે અલગ અલગ આઠ પૈકી એના પેટા પ્રકાર હોઈ શકે પરંતુ તે તે સમયે તો આ એક નામે જ એટલે આખો સર્વે નંબર છે એનો આઠ છે આઠ પૈકીના જે તે ખેતર છે હવે તમે પાંચ નંબરનો સર્વે નંબર જુઓ આ પાંચ નંબરનો સર્વે નંબર પાંચ નંબરનો સર્વે નંબરના ગૂગલ મેપમાં થોડોક તમને અલગ બતાવે છે આમ તો સરખું જ છે પરંતુ આ જે આટલો પાછળનો ભાગ છે એ થોડોક આ ગૂગલ મેપમાં છે વધારે બતાવે છે તમે નકશામાં જોશો ડાબી બાજુ તો તમે અહીંયા પૂરું થઈ જાય એનો મતલબ એવો થાય છે કે પાંચ નંબરનો સર્વે નંબર છે એના માલિકે આ બાજુમાં છે જમીન આવેલી છે આ નકશામાં તમે જુઓ તો સોળ નંબર આ સોળ નંબરનો મેં સર્વે નંબર જોયો તો એ છે સરકારી ખરાબાનો નંબર છે આ જિલ્લાના ગામનો આ આ સર્વે નંબર નંબર છે છે તો 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 એ સરકારી ખરાબાનો નંબરના માલિકે સોળ નંબરમાં છે કેટલું દબાણ કરેલું છે એટલે તમને ખેડેલું બતાવે છે આ એક સાથે જ આ પાંચ નંબરનો સર્વે નંબર હોય એવું જ બતાવે છે પરંતુ હકીકતે છે પાંચ નંબર તમે નકશાના આધારે જોઈ શકશો કે અહીંથી આમ જ પૂરો થઈ જાય છે એટલે આગળનો આ ભાગ છે આગળનો એ છે એ સોળ નંબરનો ખરાબો છે એમાં એ વાવેતર કરેલા છે પછી તમે નંબર નંબર આ આ પાંચ પૂરો થયા પછી આમ આગળ તો છે છે બધા ખેતર ગામના નકશામાં જુઓ આ ગામના નકશામાં સોળ નંબર આખે આખો બતાવે છે એટલે આ જે છે એ બધા સોળ નંબરના છે ખેતર અને એ દબાણવાળી કેટલીક જમીનો આવેલી છે અહિયાં છે સોળ નંબર છે સરકારી રેકોર્ડમાં એક ખરાબાનો નંબર બોલે છે તો છે આ સોળ નંબરમાં દબાણ કરેલા છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે કોઈએ દબાણ કરેલું છે સોળ નંબરમાં હવે કોઈને આ જમીન માગણી કરવી અહીંયા જે ખાલી હોય સોળ નંબરમાં ને કોઈ હેતુ માટે જમીનની માગણી કરવી ફળઝાડ ઉછેર કે બે કુઠા કુવા દોરિયા માટે તો ઘણાને ખબર ન પડે કે આ નંબર કયો હશે તમે આ રીતે ગૂગલ મેપ દ્વારા જ છે તમે જાણી શકશો કે આપણો નંબર છે એ ખરેખર આ નંબર છે તો કોઈ ટ્રસ્ટના હેતુ માટે અથવા તો અહીંયા આપણે કંઈ માંગણી કરવાની હોય તો પણ આપણને ખ્યાલ આવી જાય કે આ છે એ સોળ નંબરનો સર્વે નંબર છે આપણે ટ્રસ્ટના હેતુ માટે સરકારી ખરાબાની જમીન કઈ રીતેની માંગણી કરવી એનો વિડીયો પણ આપણે મૂકેલો છે પછી એક બીજી વાત કે આ ગામ તડિયું છે હવે નકશો મેળવવા માટે તમારે ગામ ગામતળિયાનો પણ આશરો લેવો જોઈએ કારણ કે ગામ તળિયાના આધારે તમને ખબર પડી જશે આ મેપમાં છે આ ગામના મેપમાં એ ગામ તડિયું લખેલું હોય ને ગૂગલ મેપમાં છે આવા આવા ઘર બતાવેલા હોય છે આ રીતે રહેણાંક વિસ્તાર આવું તમને ઝૂમ કરીને બતાવું તો આ રીતે રહેણાંક વિસ્તાર બતાવેલા હોય એનો મતલબ એવો થાય કે આ રહેણાંક વિસ્તાર બતાવતા હોય એટલે એ મોટા ભાગે છે એ ગામ તળિયું હોય સિટી હોય તો વસ્તુ અલગ છે કે બિનખેતી થયેલી જમીન પણ હોય છે પરંતુ આ ગામ તળિયું છે એટલે એ રહેણાંક વિસ્તાર બતાવતો હોય ગામ તડિયું હોય છે તો તમે એના આધારે તમે નક્કી કરી શકશો ગામ તળિયાથી નીચેની બાજુ છે તો તમારે અહીંયા જોવાનું અને નકશામાં તમારે નીચે બાજુ આ બાજુ જોવાનું તો આ રીતે તમને આ આખી નકશાની જે પોઝિશન છે તમને ખબર પડી શકશે તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરજો અને મિત્રો હું એક આપને વિનંતી કરું છું કે આ વિડીયો મેં ખૂબ જ મહેનતથી બનાવેલો છે તો એક લાઇકની અપેક્ષા જરૂર રાખું છું આભાર થેન્ક યુ